નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. મહીસાગર જિલ્લા નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓ પોતાના હક માટે લડી લેવાના મૂડમાં મહીસાગર જિલ્લાના માજી સૈનિકો જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા. માજી સૈનિકોની વિવિધ માંગણીઓને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વન રેન્ક વન પેન્શન બેની માંગણી સાથે વિધવા વીર નારીઓ પણ મેદાને ઉતરી જવાન અને ઓફિસરને મળતા વેતનમાં ભેદભાવ દૂર કરી એક સરખા વેતનની માંગ. શહીદ સૈનિકોની વિધવા પત્ની જે પેન્શન મળે છે તેમાં ઘર ચલાવવું મુશ્કેલ છે. રમીલા પ્રજાપતિ, વીર નારી. વન રેન્ક વન પેન્શન ટુ ઓઆરઓપીની સૈનિકોને નથી મળી રહ્યો લાભ. વન રેન્ક વન પેન્શન ટુની વિસંગતાઓને સંવિધાનિક રીતે દૂર કરવા માંગ કરાઈ. વન રેન્ક વન પેન્શન ટુમાં માત્ર ઓફિસર્સને થઈ રહ્યો છે ફાયદો. જય હિન્દ, જય ભારત. હું માજી સૈનિક સંગઠનના તરફથી તાવીયાડ પરથિંગભાઈ, જો કે અમારા સાહેબ આજની તારીખમાં પૂરા દેશની અંદર પૂરેપૂરો આજે રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. હરેક જિલ્લા કલેક્ટરોને આવેદન આપ્યું છે. આ આવેદનપત્રનો મેઇન મુદ્દાઓ અમારા એ છે કે સાહેબ વન રેન્ક વન પેન્શન, અને વન રેન્ક વન પેન્શનની અંદર એવું થયેલું છે કે જો વન રેન્ક વન પેન્શન જ્યારે નિશ્ચિત કરવામાં આવે છે અને એ કમિટી નિમવામાં આવે છે ત્યારે અમારા જવાનો અને જેસીઓને બહાર કરી દેવામાં આવે છે. કેમ કે એ કમિટીની અંદર ફક્ત ને ફક્ત અમારા અધિકારીઓ આગળ રહ્યા અને નંબર વન ઉપર રહીને એમને આગેવાની કરી અને અંદર જઈને સરકાર સાથે મેઇન મુદ્દાઓ અમારા એ એમને કર્યા કે એમના ન તો મળવા પાત્ર હતું એ એમને લાગુ કરાવ્યું. અને જો અમને બોર્ડર ઉપર અને એક સિપાહી અને એક જેસીઓ સુબેદાર મેજર ઓર્ડરી કેપ્ટન ઓર્ડરી લેફ્ટનન્ટ એમને મળવા પાત્ર હતું એ એમનું કેન્સલ કરી નાખ્યું અને અધિકારીઓનું લાગુ નહોતું એ એમને લાગુ કરાવ્યું. એક આજે વીરનારીઓને પણ પેન્શન મળવા પાત્ર, જ્યારે એમને પતિ પેન્શન આવ્યા પછી 17,000-18,000 પેન્શન મળે છે પણ જ્યારે પતિ મરી જાય છે ત્યારે અડધું પેન્શન કરી દેવામાં આવે છે. જો કે પેન્શન એ પતિ મર્યા પછી એમની જવાબદારી પત્નીને વધી જાય છે તો એ પત્ની આજે 7,000-8,000ની અંદર આપણે છોકરા નથી બનાવી શકતી, કશું નથી, આપણો ગુજારો નથી કરતી, છોકરાનું લગ્ન નથી કરતી, મકાન નથી બનાવી શકતી. જો કે એક અધિકારીની વીરનારી છે એ 60,000-70,000 રૂપિયા પેન્શન લે છે તો એમને કેમ એટલું એમને નથી મળવા પડતું છે? એમને વન રેન્ક વન લાગુ નથી છતાં એમને પૂરા બેનિફિટો એમને લઈ લીધા અને અફસર જેસીઓ અને વીરનારીઓને બકાત કરી દેવામાં આવ્યા છે. જો કે એમના જ કમિટીની અંદર અધિકારીઓ રહ્યા અને અધિકારી પૂરો ફાયદો ઉઠાવી ગયા અને અમને બકાત કરી નાખ્યામાં આવે છે. એ જ અમારો મેઇન મુદ્દો છે કે ના તો અમારું પેન્શન જો કે અધિકારીઓને મળ્યું એના બરાબર અમારા બધા જ એલાઉન્સ મળવા જોઈએ અને ના મળે તો પછી એમના અધિકારીઓનું આ વન રેન્ક વન પેન્શન કેન્સલ કરવામાં. જો કે 1973 પહેલા વન રેન્ક વન પેન્શન હતું એ અફસરો માટે નહોતું, ફક્ત ને ફક્ત શોર્ટ સર્વિસ માટે આ વન રેન્ક વન પેન્શન આવે. જો કે એક જવાન 35-40 વર્ષની સર્વિસની ઉંમરની અંદર સર્વિસ કરીને ઘેર આવે છે અને ત્યારે એને છોકરા નાનો હોય છે અને ભણવા પૂતું રહે, જ્યારે અફસર 60 વર્ષે પેન્શન આવે છે અને ફરી પાછું રિપ્લાય કરી લે છે એ અધિકારી અને એમને આ સાથે કેટલો પગાર લઈને આવે છે? 2-3 લાખ પગાર લઈને આવે છે સાહેબ. તો એમને પોતાના પણ સેટલ થઈ જાય છે અને લે છે. એક જવાનનો છોકરી શકે છે, એક વિધવા ફેમિલી પોતાના છોકરે કેવી રીતે ભણાવી શકે છે? જો કે આ સરકાર છે એ સરકાર ફક્ત અધિકારીઓનું ભલું કરવા તૈયાર છે, બાકી નીચે જવાનોનો અફસર જેસીઓ માટે કોઈ બેનિફિટ કર્યો નથી. 7 પે કમિશનની અંદર ઓર વન રેન્ક વન પેન્શનની અંદર